પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આવનારા ભાવિકો માટે છે ખુશખબર. શ્રદ્ધાળુઓ હવે શિવ અને કૃષ્ણની સાથોસાથ ભગવાન શ્રી રામના પણ દર્શન કરી શકશે. સોમનાથ ખાતે 15 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે ભવ્ય રામ મંદિર. આ મંદિરનો તમામ ખર્ચ બનારસના એક દાતાએ ઉઠાવ્યો છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દશેરાના દિવસે થશે. દશેરાના દિવસે રાવણ દહન બાદ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવશે. ભગવાન રામચંદ્રજીના પગલાં પ્રભાસમાં પડ્યા, સ્વયં વિષ્ણુના અવતાર અને એમનું આગમન અહીંયા થયું, એટલે આ ભૂમિના એક તીર્થસ્થાન તો હતું જ, પણ એની પવિત્રતામાં ઘણો વધારો થયો. 70,000 વળી ખુલ્લી જગ્યામાં મંદિર બાંધવામાં આવ્યું છે. શ્રી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી સહિત કુલ 31 મૂર્તિઓ મંદિરમાં મૂકવામાં આવશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 23 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબરે એની પૂર્ણાહુતિ થશે. રોજે રોજના કાર્યક્રમમાં ધાર્મિક સત્સંગો યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરના મહંતો સંતો ધાર્મિક પ્રવચનો આપશે. આ પ્રવચનોના 3 દિવસમાં 5 સત્રો યોજાશે. અહીં દશેરાના દિવસે રાવણ દહન કરાશે અને 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સોમનાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહ અને LK અડવાણીને પણ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.